गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा मजा में ना? तो हूँ सुस्मिता मैडम। आज तमे लोगों ने जे रीड टू छे एना एक्सरसाइज में बेटा अमे लोगों ने जे फंक्शन छे ग्रामर नू एनू एफ वन एफ टू एफ थ्री एफ फोर एंड एफ फाइव बाकी रह गया छे ए आज हूँ एक्सरसाइज में तमे लोगों ने जे छे ए एक्सप्लेनेशन करशो। तो पहला जो एफ वन में शू छे के हेयर इज अ डिस्क्रिप्शन ऑफ खुशवंत सिंह ग्रैंड मधर बाय द राइटर हिमसेल्फ। राइटर खुशवंत सिंह पोताना ग्रैंड मधर माटे आज छे एक डिस्क्रिप्शन लिखू छे जे नीचे दीधेलू छे। रीड द फॉलोइंग पैसेज एंड ऑब्जर्व द अंडरलाइन वर्ड्स। आप आ जे पेराग्राफ छे आ तमे लोगोने रीड करवानू छे, एने समझवानू छे अंडरलाइन वर्ड्स में शू कहेवानू छे। केम के आनाथी आपणे जे एफ टू छे एनू क्वेश्चन आंसर ट्रू फॉल्स जे छे करवानो होशे। तो समझो, माय ग्रैंड मधर लाइक एवरीबडीज ग्रैंड मधर, लाइक एना नीचे अंडरलाइन छे। आप बहु सारी रीते समझो ने जोजो। वॉज एन अ ओल्ड वुमेन, एक जे होती बूढ़ी महिला थी। सी ऑफन टोल्ड अस द गेम्स सी यूज टू प्ले एज ए चाइल्ड। ते नाना छोकरीनी जेम गेम पसंद करता था, इने रमता था। एज एना नीचे अंडरलाइन करू छे। दैट सीम्ड क्वाइट एब्सर्ड एंड अनडिग्निफाइड ऑन हर पार्ट एंड वी ट्रीटेड आई लाइक द फेबल्स ऑफ द पोडहेप्स एंड ही यूज टू टेल अस। ए बहुत ही शांति थी अमे लोगों ने जे छे ट्रीट करती हती, एने व्यवहार बहुत सारू हती अने अमे लोगों ने बहु धर्मनी कथा ने स्टोरी सांभळवाती जे हूँ बहु पसंद करती। माय ग्रैंड मधर्स पोर्ट्रेट हंग अबव द मास्टर पीस इन द ड्रॉइंग रूम। मारी जे ग्रैंड मधर छे मारा एना जे फोटो छे ए अमारा ड्रॉइंग रूम में टंगावी ले छे। ही डीड नॉट लुक द सॉर्ट ऑफ पर्सन, आ जे छे कई नाना व्यक्ति नथी। हू हैव अ हेड वाइफ और चिल्ड्रन, एना जे छे चिल्ड्रन ने वाइफ निहारे फोटो। ही लुक्ड एज इफ कूड ओनली लॉट्स एंड लॉट्स चिल्ड्रन, ए जे छे एना अहींयाथी एना પોતાના જે છે ગ્રેન્ડ ચિલ્ડ્રનને જોઈ શકે છે। હવે જે એફ ટુ છે ઓબ્ઝર્વિંગ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન એફ વન સે વેધર ધીસ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। આ વાક્યમાં આ જે પેસેજ છે જોઈને તમે ટ્રુ ફોલ્સ કરવામાં આવશે। તો પહેલાં જે છે શાંતિથી સમજો, રાઇટર્સ ગ્રેન્ડ મધર વોઝ અ યંગ ગર્લ વન અનલાઇક એવરીબડીઝ ગ્રેન્ડ મધર। આમાં અંડરલાઇન કર્યું છે એફ વનમાં જે પેસેજ છે લાઇકમાં, ને બીજામાં શું આવે છે અનલાઇક। તો આ જે ગ્રેન્ડ મધર છે લાઇક એના ઓપોઝિટ આવી ગયું છે અનલાઇક। તો એમાં આપણે સમજી શકીએ છીએ કે આ જે છે આ ફોલ્સ, આ ફોલ્સ આવે છે કેમ કે આ અનલાઇક છે ને આ અહીંયા શું આવે છે આ જે છે આ અનલાઇક, આ જે છે અનલાઇક એટલે એના જે ઓપોઝિટ વર્ડ્સ છે એ આવે છે, ઠીક છે। તો હજી જે છે એના બીજું જે આવે છે, ધ ગ્રેન્ડ મધર ઓફ ધ રાઇટર લુક લાઇક એન ઓર્ડિનરી સોશિયલ મેન। જે ગ્રેન્ડ મધર છે રાઇટરનું લુક લાઈક એ ઓર્ડિનરી સોશિયલ મેન અહીંયા લખ્યું છે। તો આ એક ઓર્ડિનરી મહિલા નથી, આ બહુ જ સ્પેશિયલ વુમેન હતી, એટલે આ બી ફોલ્સ છે। થર્ડનું, ધ ગ્રેન્ડ મધર ઇન હર ચાઇલ્ડહુડ યુઝ ટુ પ્લે ગેમ્સ ઓફ એન ચિલ્ડ્રન, જે ગ્રેન્ડ મધર હતું એ એના આ સાચું છે એ નાના છોકરાની જેમ એને ગેમ રમવાનું બહુ પસંદ હતું। ફોર્થનું, ધ રાઇટર કન્સિડર ધોઝ ગેમ એઝ ધે વેર રિયલ વન્સ, જે ધ રાઇટર જે છે એ કન્સિડર કર્યું છે કે જે ગેમ્સ હતું એને બી બહુ પસંદ હતું ને સાચું જ હતું, આ ફોલ્સ આવે છે। તો આ જે છે પહેલાંનું ફોલ્સ, બીજાનું ફોલ્સ, ત્રીજાનું ટ્રુ ને ચોથાનું ફોલ્સ। હવે એ પોઈન્ટ થ્રીમાં આપણે જોઈ લેશું। રીડ ધ લાઉડ ધીસ સેન્ટેન્સ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્સપ્રેશન્સ
Write down A for advice and S for suspicions, a condition which unilateral, imagined and supposed. Okay? So if I were you, I would study more. હું તમારા જગા હોત તો હું બહુ વધારે સ્ટડી કરતો. આ એ છે એટલે એડવાઇસ, એને ઉપદેશ એટલે સુઝાવ આપે છે. બી બેમાં જો આઈ વુડ નોટ ડુ દેટ આઈ ઇફ આઈ વેર, હું કદાચ એવા ન કરતો જેમ તમે કરો છો હું ત્યારે તમારા જગત. તો આ બી એડવાઇસ જ છે એટલે એ આવે છે. થર્ડનું ઇફ હી વેર ટેલર હી કુડ બી સિલેક્ટેડ ઇન ટીમ, જ્યારે એ લાંબુ થોત તો એ ટીમમાં સિલેક્ટેડ હોત. તો આ જે છે સસ્પિશિયન્સ છે એટલે આ કન્ડિશન વિચ યુ નેનર ઇમેજિન્ડ ઓન સપોઝ્ડ. હવે જે છે ફોર્થનું ઇફ આઈ વેર નોટ અડેપ્ટ આઈ વુડ ક્વિટ માય જોબ, હું અહીંયા નહોતો તો હું મારી જોબ જે છે એ હું મૂકી દે. એમાં શું આવે છે એસ એટલે સસ્પિશિયસ. ઇફ આઈ વેર સ્ટીક આઈ વુડ નોટ બી દેર, જે સિક છે એ બીમાર છે તો એ અહીંયા ન આવી શકે એટલે આ સસ્પિશિયસ છે. રેડી? તો આ અમારા એફ થ્રીનું થઈ ગયું. પહેલામાં એ, બીજામાં એ, ત્રીજામાં એસ, ચોથામાં એસ, પાંચમામાં એસ. ને હવે જે છે એફ ફોર, હિયર આર સમ શેડ્સ એન્ડ ફાઉન્ડ ધ રોલ એસાઇન ટુ યુ ઇન ઇટ, પરફોર્મ ઇટ બિફોર એન્ડ ધ ક્લાસમેટ્સ, ટેલ વન ઓફ ધ ક્લાસમેટ્સ ટુ ડિસ્ક્રાઇબ ધ પરફોર્મન્સ યુઝિંગ એઝ ઇફ એઝ લાઇક. ઓકે? તો અહીંયા જો જોયું છે આપણે દીધું છે વર્ક વર્ક સોલ્જર ઇટ ભીમ એન્ટર શિવાજી એન્ડ ડાન્સ માય માઇકલ જેક્સન એક્ટ અમિતાભ બચ્ચન સ્પીક પોલિટિકલ લીડર. એક્ઝામ્પલ વર્ક સોલ્જર એનું ડિસ્ક્રિપ્શન્સ આવે છે, પરેશ ઇઝ વોકિંગ લાઇક અ સોલ્જર. તો એમાં હવે એઝ ઇફ ને એઝ જે આપણે કરી શકશું એના પહેલાંનો જવાબ આવે છે પરેશ વર્ક એઝ ઇફ યુ વેર સોલ્જર, ને એનું જે આવે છે એક્ઝામ્પલ દીધું છે એટલે હું તમને કહું છું એક્સપ્લેન કરું છું. પરેશ ઇઝ અ વાઇકિંગ વોકિંગ એઝ અ સોલ્જર વર્ક્સ, થઈ ગયું. પરેશ જે છે એ સૈનિકની જેમ કામ કરે છે. હવે જે છે સેકન્ડનું ઇટ ભીમ નું પહેલું આવે છે કુશાલ ઇઝ ઇટિંગ લાઇક ભીમ, કુશાલ જે છે એ ભીમની જેમ ખાય છે. બીજું કુશાલ ઇઝ ઇટિંગ એઝ ઇફ વેર ભીમ, કુશાલ જે છે જે એ ભીમની જેમ ભીમની જેમ ખા મતલબ જે ખાવા માંગે છે. કુશાલ ઇઝ ઇટિંગ એઝ ભીમ ડઝ, કુશાલ સેમ ટુ સેમ ભીમની જેમ ખાય છે. એટલે આ ત્રણ થઈ ગયું. હવે ત્રણ નંબરનું એન્ટર જે છે શિવાજી ડિસ્ક્રિપ્શન, વિનય એન્ટર્ડ લાઇક શિવાજી, વિનય જે છે એ શિવાજીને બહુ પસંદ કરે છે. બીજું આવે છે વિનય એન્ટર્ડ એઝ હી ફેર શિવાજી, વિન્ટેડ શિવાજીને જે હોવા માંગે છે. વિનય એન્ટર્ડ એઝ શિવાજી ડીડ, વિનય શિવાજી જે કરે છે એ કરવા માંગે છે. હવે આવે છે ચોથામાં ડાન્સ માઇકલ જેક્સન ડિસ્ક્રિપ્શન, સનયામ ડાન્સ લાઇક અ માઇકલ જેક્સન, સનયામ જે છે એ માઇકલ જેક્સનની જેમ ડાન્સ કરે છે. બીજું સનયામ ડાન્સ સેઝ એઝ ઇફ વેર માઇકલ જેક્સન, સનયામ જન માઇકલ જેક્સન હોત તો એવી એના જેવા ડાન્સ કરે છે. સનયામ ડાન્સ એઝ માઇકલ જેક્સન ડીડ, સનયામ એવું કરે છે જેવું માઇકલ જેક્સન ડાન્સમાં કરતો હતો. હવે આવે છે એક્ટ અમિતાભ બચ્ચન, અર્જુન એક્ટ્સ લાઇક અમિતાભ બચ્ચન, અર્જુન અમિતાભ બચ્ચનની જેમ એક્ટિંગ કરે છે. અર્જુન એક્ટ્સ એફ હી ફોર અમિતાભ બચ્ચન, અર્જુન જે છે એ અમિતાભની જેમ જે અમિતાભ હોત એના જેમ એક્ટિંગ કરે છે. અર્જુન એક્ટ્સ અમિતાભ બચ્ચન ડઝ, અમિતાભ બચ્ચન જેમ કરે છે અર્જુન એવા જ કરે છે. સ્પીક પોલિટિકલ લીડર ડિસ્ક્રિપ્શન, જેઠાલાલ સ્પીક્સ લાઇક અ પોલિટિકલ લીડર, જેઠાલાલ જે છે એ રાજનીતિની જેમ રાજનીતિ જે લીડર હોય એની જેમ જ વાત કરે છે. જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ યુ આર એ પોલિટિકલ લીડર, જેઠાલાલ અગર પોલિટિકલ લીડર હોત તો એના જેવા જ વાત કરત.
જેઠાલાલ સ્પીક એઝ અ પોલિટિકલ લીડર ડઝ. જેઠાલાલ એવું જ કરે છે જેવા પોલિટિકલ લીડર જેવી રીતે વાત કરે છે. હવે જો એ ફાઇવમાં જોઈન ધીસ સેન્ટેન્સ યુઝિંગ એક્સપ્રેશન એઝ ઇફ એઝ લાઈક. એક્ઝામ્પલ દીધું છે, હી વર્ક્સ ઇન અ સ્ટાઇલ અ કિંગ, વિરસિન ઇઝ નોટ અ કિંગ. વિરસિન ઇઝ વર્કિંગ એઝ ઇફ વેર નોટ અ કિંગ. વિરસિન જે છે એ જે ચાલતું હતું પણ એ જે છે કિંગ નોટ. પછી ધ રેબિટ સેટ સ્ટીલ, ઇટ ઇઝ નોટ અ ટોય. ધ રેબિટ સેટ સ્ટીલ એઝ ઇફ ઇટ વેર અ ટોય. ધ રેબિટ જે છે એ સ્ટીલ બેઠું હોય જેમ કે એક ખીલોણાની છે. તો એનો આન્સર આવે છે ધ રેબિટ સેટ સ્ટીલ એઝ ઇફ ઇટ વેર અ ટોય. બીજા નંબરનું જો, હાર આઈઝ આર બ્લેઝિંગ, દે આર ટંગ્સ ઓફ ફાયર. એનો આન્સર આવે છે હાર આઈઝ આર બ્લેઝિંગ લાઇક ટંગ્સ ઓફ ફાયર. એના આઈઝ બ્લેઝિંગ ટંગ્સ ઓફ ફાયરની જેમ જે છે બ્લેઝિંગ કરે છે. થર્ડનું, દે મીટ આફ્ટર અ લોંગ ટાઈમ, દે વેર સ્ટ્રેન્જર્સ. દે મીટ આફ્ટર અ લોંગ ટાઈમ લાઇક સ્ટ્રેન્જર્સ. તે લોકો બહુ ટાઈમ પછી મળ્યા લાઇક અજનબીની જેમ. સ્ટ્રેન્જર્સ એમને અજનબી. હી લુક વેરી સ્ટર્બન, હી ડીડ નોટ કેર ટુ એટ ઓલ. હી ડીડ નોટ કેર એટ ઓલ લાઇક અ સ્ટર્બન મેન. એ સ્ટર્બન મેનની જેમ કેર નથી કરી શકતા. તો છોકરા